समाधोदा चारण समाजना युवानों पर पोलिस द्वारा अत्याचारना विरोध बाबते चारण शक्ति समाज द्वारा मामलतदार कचेरी खाते आवेदन पत्र अपायुं। चारण शक्ति समाज हालोल द्वारा मामलतदार कचेरी खाते समागोगाना चारण समाजना युवानों पर गुजारायेल पोलिस द्वारा अत्याचारना विरोध बाबते आवेदन पत्र आप्युं। चारण शक्ति समाजना समागोगा तालुका मुद्राना बे निर्दोष चारण युवानों पर पोलिस खाता द्वारा अमानुषी अत्याचार गुजारी मौतने घाट उतारिया छे, जेमा बे युवानों मृत्यु थयेल छे। आ घटना ने पगले समग्र चारण शक्ति समाज तथा मालधारी समाज हालोल घोर विरोध दर्शाव्यो छे अने आ घटना ने सख्त शब्दों में वखोड़े छे। आजना लोकशाही में आवी घटना कलंक समान छे। संडोवायेला गुनेगारों ने पकड़ी कड़क में कड़क कार्यवाही करी सजा आपवामां आवे अने मृतक परिवार ने न्याय मळे ते बाबते लागणी अने मांगणी छे, जे दर्शाव्या अनुसार टूंक समय में आरोपी ने पकड़ी सजा करवामां नहीं आवे तो चारण शक्ति समाज तथा मालधारी समाज हालोल गांधी चिंदिया मार्गे आंदोलन करवानी फरज पड़से। अमारी लागणी ने ध्यान में राखीने सत्वरे पगला भरवा अपील करीए छे। આમ ચારણ શક્તિ સમાજ તથા માલધારી સમાજ હાલોલ દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર મહેન્દ્રસિંહ સોલંકી હાલોલ। માનો કે કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાં જે સમાગોગા ગામ છે ત્યાં અમારા ગઢવી ચારણ સમાજના બે છોકરાઓના ઉપર પોલીસ દ્વારા એવું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે ભક્ષક તરીકે, પોલીસ તો અત્યારે એક રક્ષક છે, એને ભક્ષક તરીકે એવું ખોટું કાર્ય કરવામાં આવ્યું છે તો અમને આનો ન્યાય મળે અને પૂરો ન્યાય મળે। ગૃહમંત્રી સુધી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધીનો અમને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પણ ચારણ સમાજ એક દેવી પુત્ર છે અને તમે ઓળખતા હોય તો બધા આમાં એવું કહેવાનું છે કે પૂરેપૂરો અમને ન્યાય મળવો જોઈએ। સમગ્ર ગુજરાત, ભારતમાં, હિન્દુસ્તાનમાં અહીંયા અત્યારે એલાન થાય છે એના પહેલાં અમે ન્યાય માગવા માટે અહીંયા અમારા બધા ગઢવી ચારણ સમાજ, જ્ઞાતિભાઈ, બધા માલધારી સમાજ અમને પૂરેપૂરો ન્યાય મળે એટલા માટે અમે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। તો અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, નહીં તો અમારા કચ્છ જિલ્લાના વિજયભાઈ દાન ગઢવી પ્રમુખ છે એમનો એક જ ઓર્ડર મળશે તો અમે હિન્દુસ્તાન ગાંધી માર્ગે એલાન કરવા માટે તૈયાર છીએ। પણ આનો પૂરેપૂરો અમને ન્યાય મળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આપનું નામ? કાનાભાઈ ગઢવી। ભારત માતા કી જય।